वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर छठ्ठु तरंग 65મું કાઠી દરબારોની રૂચિ અને સત્સંગ તથા શ્રીહરિની રૂચિ એની વાત આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। નૃપ કહત કર જોરી કે શ્રીહરિ કુ તેહી વાર, નૃપ કહત કર જોરી કે શ્રીહરિ કુ તેહી વાર, तुम्हारे वचन में सुख है हम किए निरधार। जेतपुर गाम में भगवान श्रीहरि विराजमान छे। दरबारों ने महाराजे एकादशी नो महिमा कह्यो, व्रतों नो राजा छे, शास्त्रनी आज्ञा छे, प्रभुनु वचन छे, भगवाननी मूर्ति एनो महिमा छे, एना करता पण भगवाननी आज्ञा एनो महिमा अधिक छे। ઘણી વાર આપણે મૂર્તિના બળે આજ્ઞાનો લોપ કરતા હોઈએ છીએ। આ બહુ સત્સંગમાં થતી સામાન્ય મિસ્ટેક છે। વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે સંતોને કેવા કડવા શબ્દ કહી દીધા, મહિમાના ઓથે કરીને ધર્મ ગૌણ થતો હતો, મહારાજ એમ બોલ્યા તમે છાના નાસ્તિક છો કે શું? મૂર્તિનો પણ એટલો જ મહિમા છે અને ભગવાનની આજ્ઞા એનો પણ એટલો જ મહિમા છે। આ પ્રસંગ હતો એટલે શ્રીજી મહારાજે કહ્યું મૂર્તિ કરતા મહિમા આજ્ઞાનો અધિક છે। એનો ભાવ એવો છે મૂર્તિનો જેટલો મહિમા છે એટલો જ આજ્ઞાનો મહિમા છે, બેમાંથી એકે ગૌણ કરવા જેવું નથી। મૂર્તિ એટલે ઉપાસના, આજ્ઞા એટલે આજ્ઞા। આપણે જાણીએ છીએ અક્ષરધામમાં જવાની બે જ પાંખ છે, આજ્ઞા અને ઉપાસના। ભગવાનના વચનમાં જોડાવવું એનો અર્થ થયો આજ્ઞા, ભગવાનની મૂર્તિમાં જોડાવવું એનો અર્થ થયો ઉપાસના। મૂર્તિમાં જીવ કેટલો જોડાયેલો છે જાણવો છે એની એક જ પરીક્ષા છે, કેટલી આજ્ઞા પાળે છે જીવ, કેટલી આજ્ઞા પાળી શકશે આ પ્રશ્નનો જવાબ એટલો જ છે જેટલો મૂર્તિમાં જોડાયો હશે એટલી। આજ્ઞા અને ઉપાસના અક્ષરધામમાં જવાની બે પાંખ, મહારાજની મૂર્તિ અને મહારાજનું વચન। કેવી સરસ મહારાજે દરબારોને ટકોર કરી એકાદશીના વ્રત માટે, અને દરબારોને ટકોર કરી દરબારો મુમુક્ષુ હતા, મહારાજની વાતના મર્મને ઓળખી ગયા અને પ્રતિજ્ઞા કરે છે, નિર્ધાર કરે છે, દ્રઢાવ કરે છે। શું? નૃપ કહત કર જોરી કે શ્રી હરિ કુ તેહી વાર, तुम्हारे वचन में सुख है। एड्रेस फॉर हैप्पीनेस, सुखनु सरनामु। क्यों? क्या छे सुख? तुम्हारे वचन में सुख है हम किए निर्धार। दरबारों ये हाथ जोड़िया ने कह्यू हे प्रभु, अमे बराबर विचारी ने नक्की कर्यू छे, आपना આજ્ઞા વચનમાં રહેવું તેમાં જ સુખ છે। એકાદશી હરિ વચન મે વર્તત હે દિન રેન,
પ્રસન્ન હરિકુ કરન હિત હરિજન કેસો ચેન. હે હરિ, એકાદશી તો આપના વચનમાં રાત દિવસ વર્તે છે, આપને પ્રસન્ન કરવા માટે કોણ હરિભક્તો વિચાર ન કરે. પ્રભુ, તમને પ્રસન્ન કરવાનો ઉપાય એ જ છે તમારી આજ્ઞામાં રહેવું. માટે હવે પછી અમે ક્યારેય એકાદશીને દિવસે ફલાહાર પણ નહીં કરીએ, ઉપવાસ કરીશું. હરિભક્તો બળમાં આવી ગયા. મહારાજ, ભોજનની વાત તો છોડો, ફરાળ પણ નહીં કરીએ, એકાદશીનો વ્રત કરીશું, ઉપવાસ કરીશું. આત્મા જ્યારે બળિયો થાય ને ત્યારે શું ન થઈ શકે. આપણા ઉપનિષદો એમ કહે છે, નાયમ આત્મા બલહીનેન લભ્ય, પરમાત્માને બળહીન આત્મા ક્યારેય પામી નથી શકતો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમ કહે છે, શબ્દ જેવું કોઈ બળવાન સાધન નથી. ગુણાતાનંદ સ્વામી એમ કહે છે, બળિયા શબ્દને સાંભળે ને તો જીવ બળિયો થાય. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, હિંમત વિનાની વાત કરે ને એને નપુંસક જાણવો, અને એની વાત સાંભળે ને એને પણ એક ઉપવાસ કરવો. ભગવાનને રાજી કરવા માટે શું ન થાય. હરિનો માર્ગ છે સુરાનો, એ નહીં કાયરનું કામ, જે પ્રથમ પેલો મસ્તક મૂકે પછી લેવું નામ. જે અમે આ વિચરણ કરવા નીકળીએ ને, બે પ્રકારના માણસો જોવા મળે. સાગરમાં મહારાજની વારંવાર બે વાત આવે છે, જગતની રીત આવી છે, સત્સંગની રીત આવી છે. જગતના લોકો એમ માને છે, મનનું ધાર્યું કરે તે જ સુખી થાય. સત્સંગની રીત એવી છે, મનનું ધાર્યું મૂકે તે જ સુખી થાય. સત્સંગ જગતની રીત એવી છે, એમાં સ્વભાવ વધે એવી પ્રવૃત્તિ કરે ત્યારે જીવને આનંદ થાય, અને સત્સંગની રીત એવી છે, એમાં સ્વભાવ ઘટે એવી પ્રવૃત્તિ કરે ત્યારે એને આનંદ થાય. સારા સારા સત્સંગી ભક્તો વિચરણમાં હોઈએ ને, હાથ જોડીને વિનંતી કરતા હોય, સ્વામી કંઈ ટોકવું હોય તો ટોકજો, અમને કંઈ કહેવા જેવું હોય તો કહેજો. રાજેશ ભગત પરીખ, એમણે શિકાગોમાં જાહેરમાં પ્રવચન કરતા કહ્યું કે મને આજ્ઞા છે ગુરુજીની, સંતોની, એટલે હું બધા ભક્તોને વારંવાર કહેતો હોઉં કંઈક કહેવા જેવું લાગે તો, પણ આજે બધા ભક્તોને હું વિનંતી કરું છું, કંઈક મારી ભૂલ દેખાતી હોય તો તમે પણ નિસંકોચ મને કહેજો, મને ટોકજો. હું ઘણી વાર કથામાં વાત કરું છું, આ સત્સંગની રીત છે રોકવાની ટોકવાની, આ સત્સંગની રીત છે કહેવાની વઢવાની. જગતની રીત છે મન ફાવે તેમ કરવાની. એમ બે પ્રકારના જીવ જોવા મળે. એક જીવ એકદમ લબાડ હોય, સત્સંગમાં પડ્યા હોય તો પણ પેલું કે માટી પગો માણસ, માટી માટીની વાત હમણાં વચ્ચે આવી હતી ને, બહુ સરસ. પાણી નાખો તો પણ પલ્લે, દૂધ નાખો તો પણ, અને બીજું તો આપણે બોલાય નહીં પછી આગળ. માટી જેવા માણસો હોય, અને ઘણા સોનાના દોરા જેવા માણસો હોય, એવા સારધાર નિયમ પાળતા હોય, સત્સંગના એવા નિયમ પાળતા હોય, આજ્ઞાને ઉપાસના એવી ખબરદાર થઈને કરતા હોય, ધન્ય છે એવા ભક્તોને. આપણે બધા મોક્ષ માર્ગના યાત્રિકો છીએ, ક્યારેય ભૂલ ન કરવી જોઈએ. સાવધાન રહીશું એટલા જ મહારાજ સુધી પહોંચીશું. આ સત્સંગમાં 99 પગથિયા ચડેલા પણ પડી ગયા છે એવા દાખલા જોવા મળે છે. માટે ગાફલ ન થઈએ, આપણામાં પડેલા સદગુણો એનું અભિમાન ન ધરાવીએ. એ તો મહારાજની કૃપાથી મળ્યા છે, મોટા પુરુષના આશીર્વાદથી મળેલા છે, એ આપણી મિલકત નથી, એ તો ઉછીના ઘરેણા છે. આપણી માલિકી તો આપણા સ્વભાવ ઉપરની છે. આપણા ગંદા સ્વભાવો, ગંદી વાણી, આ બધું સાફ કરવું પડશે જો મહારાજને રાજી કરવા હશે તો. દરબારો કેટલા બળમાં આવી ગયા, આનંદમાં આવી ગયા. મહારાજને કહ્યું, મહારાજ હવે અમે એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરીશું. દરબારો વિનંતી કરે છે, મહારાજ
અમે આવું નક્કી કરીએ છીએ, પરંતુ જ્યારે દુઃખી થઈએ ત્યારે તો અમારું જોર ચાલે નહીં, એટલે કે અમે બીમાર હશું ત્યારે અમારાથી કદાચ એવી રીતે વ્રત ન થાય, પણ જ્યાં સુધી અમે હાલતા ચાલતા ને હેપી હશું ત્યાં સુધી તો એકાદશીનું વ્રત સાવધાન થઈને કરીશું, એવું દરબારોએ કહ્યું. દરબારોની જેમ જ શ્રીહરિને રાજી કરવા માટે સાધુ, સંન્યાસી, વર્ણી, બીજા હરિભક્તો, આબાલ વૃદ્ધ સહુએ પણ કહ્યું, સહુ કોઈને આજ્ઞા પાળવાનું તાન છે. તે સાંભળીને ભગવાન શ્રીહરિ તત્કાળ પ્રસન્ન થયા. વચન પર સબકો સુણીતાના પ્રસન્ન ભયે સદ્ય શ્રી ભગવાના, વચન પર સબ કો સુણીતાના પ્રસન્ન ભયે સદ્ય શ્રી ભગવાના, કંક બોલે હરિ વચન તુમ્હારા, કંઈક બોલે હરિ વચન તુમ્હારા, હમારે હે સો પ્રાણ આધારા, હમારે હે સો પ્રાણ આધારા. દરેકને આજ્ઞા પાળવાનું તાન જોઈ ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. કાઠી દરબારોએ શ્રીહરિને કહ્યું, હે મહારાજ, આપનું વચન તો અમારો પ્રાણનો આધાર છે. હમારે હેસો પ્રાણ આધારા, તમારું વચન એ જ અમારા પ્રાણનો આધાર છે. ભગવાનના ભક્તનું જીવન આવું હોય. અમે આપના વચનથી બંધાઈને રહ્યા છીએ, તેમાં જ અમારી મોટપ વધી છે. છતાં હવે સાંભળજો. સાધુની વાત સાંભળી, કથા વાર્તાની વાત સાંભળી, આપણા હૃદયમાં પણ ભગવાનને રાજી કરવાનું તાન તો જાગે છે, આજ્ઞા પાળવા માટેની તૈયારી તો થઈ જાય છે, ક્યાં ભૂલ થાય છે? સાંભળીએ. છતાં ક્યારેક જાતિનો સ્વભાવ પ્રગટ થઈ આવે છે. આ સ્વભાવ છે ને, એને સમજવો અતિ અઘરો છે, અતિ અઘરો છે. આખી દુનિયામાં વધારેમાં વધારે તકલીફો પડે છે માણસને સ્વભાવને કારણે. આ તત્વને સમજવું એ જ અઘરું છે. મહારાજ, ગમે તેમ તો અમે જીવ છીએ, ક્યારેક સ્વભાવ ઉપર જતા રહીએ છીએ. આપણે ત્યાં જૂની વાર્તા છે, સંગ બડા કે સ્વભાવ બડા. અકબરે બિરબલને પ્રશ્ન પૂછ્યો. બિરબલ તો હસતો હતો. અકબરે કહ્યું, બિરબલ જવાબ આપો, મહારાજ તમે શું વિચારો છો? અરે દેખો, સામકો આના સાંજે આવ્યો, કુરાનની કથા ચાલે, અકબર અને બિરબલ બંને પ્રવેશે, કુરાને શરીફ વાંચવામાં આવે, બાજુમાં બિલાડી, એટલે અકબર અને બિરબલ બંને જણા ત્યાં આવ્યા. જોયું કે ત્યાં કુરાન એ શરીફ એ વંચાતું હતું, બાજુમાં બિલાડી બેઠેલી, બિલાડીના માથા ઉપર દીવો. અકબરે બિરબલને કહ્યું, દેખા, બિલ્લી જેસા ચંચલ પ્રાણી ભી સંગ કે પ્રભાવ સે કિતના શાંત હો ગયા હે. સંગ બડા કે સ્વભાવ બડા. બિરબલ તો ચતુર હતો, હોશિયાર હતો. એણે કહ્યું, મહારાજ વિચારીને તમને જવાબ આપીશ. બીજે દિવસે બિરબલ બે ત્રણ ઉંદરડી થેલીમાં ભરીને લાવ્યો. કથા ચાલતી હતી, એને ધીરે પેલી થેલી ખુલ્લી મૂકી અને એમાંથી પેલી ઉંદરડી કુદીને જેવી બહાર નીકળી અને બિલાડીની નજર ગઈ, બિલાડીએ છલાંગ મારી, દીવો આખે આખો કુરાને શરીફ પર પડ્યો. હાહાકાર મચી ગયો. બધાએ કહ્યું, ક્યાં હુઆ ક્યાં હુઆ? ત્યારે બિરબલે કહ્યું, મહારાજ તમે પ્રશ્ન પૂછ્યો હતો ને, સંગ બડા કી સ્વભાવ બડા, ખરેખર શું બડું છે? માણસનો સ્વભાવ એટલો ખતરનાક છે ને. સ્વભાવો હિ દુરત્યયઃ, ભગવદ્ ગીતા એમ કહે છે, પ્રકૃતિ અને પ્રાણ બંને જોડે છૂટે છે. આમ શાસ્ત્ર એમ કહે છે, પ્રાણ નીકળે છતાં પણ પ્રકૃતિ માણસની નથી છૂટતી. આવી રીતે સ્વભાવ આત્મા સાથે કારણ શરીરમાં જડાઈને પડ્યા છે, વાસના રૂપ બનીને પડ્યા છે. દરબારોની વાત તમારે ને મારે પણ વિચારવા જેવી છે. થોડા આપણે ઊંડા ઉતરીએ. સવારની
હૃદય પ્રકાશની કથા તમે સાંભળો છો, કપડાને ધોકાવન કપડું ચોખ્ખું થાય ને એવી કથા છે, પણ એ કોને સમજાય? આવી જેની અંતરદ્રષ્ટિ હોય, આપણો દ્રઢાવ હોય, નિર્ધાર હોય ભગવાનને રાજી કરવાનો, છતાં નથી કરી શકતા. કારણ શું છે? સ્વભાવ. દરબારોની વિનંતીને સાંભળીએ અને થોડા થોડા આપણે આગળ વધતા જઈએ, છતાં ક્યારેક જાતિનો સ્વભાવ પ્રગટ થઈ આવે છે, ત્યારે કંઈક બોલાઈ જાય છે, અમારો આટલો અપરાધ હે પ્રભુ આપ માફ કરજો, આપે હવે અમારી બાંય પકડી છે તેને ક્યારેય મૂકી દેશો નહીં, આપ મહાન છો, અમને આપના સદગુણો પણ અને આપના સદગુણો પણ અપાર છે અને અમારા અવગુણોનો કોઈ પાર નથી, અમે કાઠી તો વાનર જાતિ જેવા કહેવાઈએ, આપ મળ્યા છો એટલે અમે સુધરી ગયા છીએ, આપ અમારી ઘણી સંભાળ રાખો છો ત્યારે તો અમે આપના દાસ થયા છીએ. અમારી જાતિ માનીઓમાં પણ વધારે માની છે લો, ભગવાનના ભક્તને એટલીસ્ટ પોતાના સ્વભાવની ખબર તો હોવી જોઈએ. જગતના જીવો, મેં હમણાં જ તમને વાત કરી, સ્વભાવનું પોષણ થાય એવી પ્રવૃત્તિઓ કરે ભગવાનનો ભક્ત એ છે, પોતાના સ્વભાવને ઘસારો લાગે એવી પ્રવૃત્તિ કરે. આ દુનિયાના બધા પ્રશ્નો ઉકલી જાય જો માણસનો સ્વભાવ સુધરી જાય ને તો. એટલા ડેન્જર સ્વભાવ હોય છે દાદા, એટલા ડેન્જર, અને આ બધામાં હોય છે, કોઈ એમ ના કહી શકે ભાઈ મારામાં નથી, જે નથી ઓળખતો એની વાત જુદી છે, બાકી બધામાં પડ્યા છે સ્વભાવ, જીવ પ્રાણી માત્રમાં. ભગવાનના ભક્તને ખબર હોય મારામાં કેટલા સ્વભાવ છે, જગતના જીવને ખબર નથી હોતી મારામાં કેટલા સ્વભાવ, એને બીજાની ખબર હોય, પેલો આમ છે, પેલો આમ છે, પેલો આમ છે, પોતાની ખબર ના હોય. જગતની રીત અને ભગતની રીત આટલી જ જુદી છે, સત્સંગની રીત અને સંસારની રીત એમાં આટલો જ તફાવત છે. દરબારો કહે છે, પ્રભુ અમારી જાતિ માનીઓમાં પણ વધારે માની છે, અમે તો એટલા બધા માની છીએ મહારાજ, અમને જો માન ન મળે ને તો અમે આ ભક્તિ પણ ન કરીએ, આ સેવા પણ ન કરીએ, પણ પ્રભુ આપના સ્નેહને લીધે અમે આપને વશ થયા છીએ, આપે અમારા ગળામાં સ્નેહનો ગાળિયો નાખ્યો છે, તેથી આપની પાછળ પાછળ અમે દોરાઈએ છીએ. આ ભગવાન સ્વામિનારાયણનો જાદુ છે, ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં ધારનારા મોટા પુરુષોનો જાદુ છે, કે આજે કળિયુગમાં માણસો પોતાના સ્વભાવ અને પ્રકૃતિને દાબીને આમ સત્સંગ કરે છે. તમે જેટલા સત્સંગ કરો છો ને, આ બધા સ્વભાવને ઓળખો છો, સ્વભાવની સાથે તમે લડો છો. અમે હમણાં વિચરણમાં હતા, બે ચાર હરિભક્તોએ નિષ્કપટ ભાવે પોતાના કયા કયા સ્વભાવ છે વાત કરી હતી, કોઈને બોલવાનો સ્વભાવ, કોઈને ઉતાવળિયો સ્વભાવ, કોઈને મહારાજની આજ્ઞામાં ગાફલાઈ આવી જાય છે એવા સ્વભાવો. અમે મહારાજને પ્રાર્થના કરીએ, પણ તમે વાલા ભક્તો એટલા જાગૃત બનો, તમને તમારા સ્વભાવની ખબર હોવી જોઈએ. ખબર હશે, આપણે વાત કરીએ છીએ ને, પહેલા તો ભૂલને સમજવીને શોધવીને એ જ મોટું કામ છે. શોધે તો સુધારવાનો, સ્વીકારવાનો, પહેલા શોધવી અઘરી છે, શોધ્યા પછી સ્વીકારવી અઘરી છે, સ્વીકાર્યા પછી સુધારવી અઘરી છે. આપણે આપણા સ્વભાવને શોધીએ, આપણે એનું લિસ્ટ કરીએ. કેવી દરબારોએ વાત કરી, મહારાજ અમે સ્વભાવ ઉપર જતા રહીએ એવા છીએ, ગમે ત્યારે ગમે તે બોલી નાખીએ છીએ, મહારાજ આપ અમારા અપરાધને માફ કરજો, ક્યારેક અમે ભૂલ કરી બેસીએ, આપ તો દયાળુ છો, દયા રાખજો, અને મહારાજ અમે તો માની છીએ, તમે અમારું આટલું બધું જાળવો છો, સાચવો છો, રાખો છો ને, ત્યારે અમે કલ્યાણના માર્ગે ચાલી શકીએ છીએ. સ્નેહ પાસ જબ દિયે છટકાઈ, તબ હમ હે જાકે હિતાઈ, સ્નેહ પાસ જબ દિયે છટકાઈ, તબ હમ હે જાકે હિતાઈ, સ્નેહ ઇતનો હમ માને કલ્યાણા, બિન સ્નેહ એ હી અકલ્યાણા. જો આપ તે સ્નેહનો પાસ કાઢી નાખો તો અમે પાછા હતા ત્યાંના ત્યાં જતા રહીએ.
આપના સ્નેહને હેતને અમે અમારું કલ્યાણ માન્યું છે અને સ્નેહ ન રહે તો અમારું અકલ્યાણ થાય. પ્રભુ તમારી દયા, તમારો પ્રેમ, એને લીધે અમે આ કલ્યાણના માર્ગે ચાલી શકીએ છીએ. દરબારોની અદ્ભુત વિનંતી છે. અમને માન આપીને આપ જે વચન કહો છો તેને માટે તો અમે ટૂંક ટૂંક થઈએ છીએ. પ્રભુ તમારી વાણીમાં પ્રેમ છે, તમારી વાણીમાં આદર છે, તમે આવો અપાર પ્રેમ આપી અને મોટું માન આપી અમને વચન કહો છો ને, એટલે અમારાથી વચન પડે છે. દરબારો કેટલા સુગ્ન છે, પોતાના સ્વભાવોને જાણનારા છે. અને આ વાત આપણે પણ વિચારી રાખવી જોઈએ. હું ઘણી વાર કથામાં કહું છું, વાણીમાં જો કડવાશ હશે ને, કહેવાય છે ને મીઠી વાણી વાળો માણસ મરચા પણ મોંઘા મૂલે વેચી શકે. મીઠી વાણી વાળો મરચા પણ મોંઘા મૂલે વેચી શકે અને કડવી વાણી વાળો કેરી પણ આફૂસ વેચવા બેઠો હોય ને, રત્નાગીરી આફૂસ દાદા, કેસર કેરી, તો આપણે એની વાણી એવી કડવી છે, કોબાળ વાણી છે ને, નથી વેચી શકતો. સ્વભાવને સુધારવાની ઘણી બધી જગ્યાઓ છે. સૌથી પહેલો સ્વભાવ માણસની વાણીમાં પ્રગટ થાય છે. દરબારો શું કહે છે? આપ માન આપો છો એટલે કે આપની વાણીમાં આદર છે, આપની વાણીમાં પ્રેમ છે, એટલે અમે મહારાજ તમારી આજ્ઞામાં વર્તી શકીએ છીએ. પ્રભુ એ આપની ઉદારતા છે. અમે આજ્ઞા પાળીએ છીએ ને એ અમારી મોટાઈ નથી, તમે અમને આજ્ઞા એવી રીતે કરો છો ને એ તમારી મોટાઈ છે. અમે હમણાં વિચરણમાં હતા, એક સારા સત્સંગી ભક્ત એમને વાત કરી કે સ્વામી ઘણીવાર અમે દીકરાઓને કહીએ, દીકરાઓ નથી સાંભળતા પણ સંતો કહે તો તરત સાંભળે, એનું શું કારણ? જવાબ મળી ગયો. આ શાસ્ત્રોમાં દરેક પ્રશ્નના જવાબ છે. વાત એવી સરસ આવે છે ને, જુઓ, અને માન આપ્યા વગર તો અમે મરદા જેવા થઈ જઈએ છીએ. આવો અમારો જાતિગત સ્વભાવ છે. આ દરબારોનો નહીં, જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. માન મળે નહીં ને ત્યારે માણસ મરદા જેવો બની જાય. વચનામૃત મધ્યનું 41મું શ્રીજી મહારાજે કૂતરાનું દ્રષ્ટાંત આપ્યું. માની માણસને કૂતરાની સાથે મહારાજે સરખાવ્યો, કૂતરાની સાથે. અરે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કે કામી હશે ને તો આ સત્સંગમાં એકાદ ખૂણે પડ્યો રહેશે. કામ ખરાબ છે તેમ છતાં કામી સત્સંગમાં એકાદ ખૂણે પડ્યો રહેશે, પણ માની છે ને અમને દીઠો પણ ગમતો નથી. બોલો, ગઈકાલની કથાનું મંતવ્ય લગભગ ભક્તોએ લખ્યું છે. મનમુખી ન થવું, ગુરુમુખી થવું, ભગવાનમુખી થવું. આ મનને અને માનને ઓળખવું કેમ? બોલો, આને ઓળખવાના કયા કયા માર્ગ છે? માનને ઓળખવાના માર્ગ એ છે, ક્યારેક આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ. જે માણસને વાતે વાતે ખોટું લાગતું હોય, આ માની માણસની પ્રકૃતિ છે. 25 પ્રકારના માનની વાત આપણે પહેલા કરી હતી. હું એક નાનું એવું ટેસ્ટ પેપર આજે કરું છું, બોલું છું, તમારે યસ કે નો, હા કે ના, એટલી જ વાત જવાબ આપવાનો. શું આપણને વાત વાતમાં ખોટું લાગી જાય છે? એક સત્સંગી ભક્ત, એના વાઇફનો જન્મદિવસ હતો. આ સત્ય ઘટના કહું છું, કોઈને લાગે તો માફ કરજો. શાસ્ત્રમાં તો બધાની વાત આવે, અમારી આવે ને તમારી આવે. એટલે કોઈ હરિભક્તો એને ફોન ન કર્યો, એને બહુ દુઃખ લાગી ગયું. સાંજે મોડે મોડે કોઈક ફોન કર્યો ત્યારે એમને બહુ કડવા શબ્દ કહી દીધા કે અત્યારે તમે કરો છો. સવારે ન કર્યું એનું દુઃખ હતું, સાંજે કર્યો એનું દુઃખ હતું. બિચારા ડાયા હરિભક્તો, એમ થયું કે આપણી આવી નાની ભૂલને ખાતર આપણે જો એને હરિભક્તો સત્સંગમાંથી પાછા પડે તો. બે હરિભક્તોને સમજાવવા ગયા, સમજાવવા ગયા તો આમણે તો એટલું મોટું ચેપ્ટર ખોલ્યું, ભાગવત આખું. તમે આમ નહોતું કર્યું, તમે પેલું નહોતું કર્યું, તમે આ નહોતું કર્યું, વાતે વાતે ખોટું, ડગલે ને પગલે ખોટું લાગે.
શું આપણને વાતે વાતે ખોટું લાગે છે? આ માનનો સ્વભાવ છે. ન જીવી વાતે રિહાઈ જાય, આ માનનો સ્વભાવ છે. બીજા પાસે અપેક્ષા રાખે છે, આ માનનો સ્વભાવ છે. બીજાનો અવગુણ લે છે, આ માનનો સ્વભાવ છે. એક માણસ સારો લાગતો હોય, અમુક સમય પછી માણસ ખરાબ લાગવા મળે, ભાવ ફેર થઈ જાય, આ પણ કોનો સ્વભાવ છે? માનનો. વાણીમાં કર્કશતા હોય, કડવાશ હોય, ક્યાંથી આવે છે? આ માનમાંથી. સંબંધવાળા આગળ માણસ પણ સરળપણે ન વર્તે, અક્કડપણે વર્તે. હમણાં જે કરી ભક્ત વાત કરતા હતા વિચરણમાં, સ્વામી પહેલા તો એટલું સરસ જીવન હતું, આવે બેસે વાતચીત કરે, હમણાં હમણાં બહુ અઢળક પૈસો મળ્યો છે ને, હવે તમે ભેગા થઈએ, અમે સામેથી બોલીએ, મળીએ, જેસમણ કરીએ, તો પણ જાણે અમને ઓળખતા જ ન હોય એવો બિહેવિયર કરે છે. કારણ શું? ઘણી બધી વાતો છે. આ પ્રશ્નપત્ર મોટું છે, ક્યારેક સભામાં આપણે લઈશું, પણ જીવનમાં દ્રઢ કરવા જેવી આ વાત છે. શ્રીજી મહારાજને જે દીઠે પણ ગમતું નથી, કલ્યાણના માર્ગે જેમાં મોટામાં મોટું વિઘ્ન રહ્યું છે, એ તત્વને આપણે જો નહીં ઓળખી શકીએ તો ક્યારેક આપણા ઉપર પણ ભય છે. દરબારો એમ કહે છે, મહારાજ અમારો જાતિગત સ્વભાવ આવો માની છે, જેટલું માન મળે તેટલો જ અમને ખપ રહે છે, જો માન ન મળે તો અમને એટલો ખપ ન રહે, તેથી અમારે તો જેટલું માન મળે એટલો સત્સંગ રહે છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ એમ કહ્યું, જીવનો તો એવો સ્વભાવ છે, ભગવાનની ભક્તિ પણ માન મેળવવા માટે કરે છે. અને આવી રીતે જે ભક્તિ કરે છે, ભક્તિ કરતો હોય, સત્સંગમાં રહ્યો હોય, તો પણ પ્રોબ્લેમ ક્યાં છે? એ ભગવાન રાજી થાય એટલા માટે ભક્તિ નથી કરતો, માન મળે છે એટલે ભક્તિ કરે છે. ક્યારેક એનું માન ભંગ થશે, ખંડિત થશે, ત્યારે સત્સંગમાંથી કાચનું વાસણ પડે અને ફૂટી જાય એમ ફૂટી જશે. માટે આપણે સાવધાન બનીએ. આ સત્સંગમાં તો બહુ સમજવા જેવું છે. મહારાજના સમયમાં કેટલા મોટા મોટા સંતો, કોઈ ક્રોધે કરીને પડ્યા હોય એવા દાખલા બહુ ઓછા છે, કામે કરીને પડ્યા હોય એવા દાખલા બે ચાર છે ખાલી, પણ માને કરીને પડ્યા હોય, અરે કેવા મોટા મોટા, જીવા ખાચર જેવા હરિભક્ત, અલૈયા ખાચર જેવા હરિભક્ત, 100 જન્મના ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી એટલે અલૈયા ખાચર. આવો ત્યાગ, આવું તપ, આવું જીવન અલૈયા ખાચર આ સત્સંગમાંથી પડી ગયા. કારણ શું હતું? માન. જીવા ખાચર સત્સંગમાંથી પડી ગયા. કારણ શું હતું? માન. આવા મોટા મોટા નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા પંડિત, વિદ્વાન સાધુ, નિત્યાનંદ સ્વામીની બાજુમાં જેનું આસન પડે આવા સાધુ, પૂર્ણાનંદ સ્વામી જેવા, ભવાનાનંદ સ્વામી જેવા નંદ પંક્તિના સાધુ જેને મહારાજ મળ્યા છે, ભેટ્યા છે. કારણ શું? માન. આને જો ન ઓળખી રાખ્યો હોય ને તો સત્સંગમાંથી પડવાનું નક્કી છે માનીએ. માટે આપણે સત્સંગમાં દાસના દાસ થઈને રહીએ. ક્યારેક આપણું ધાર્યું ન થાય તો પણ આપણે આપણી જાતને કંટ્રોલ કરી શકીએ, ધુહાપુહા ન થઈ જઈએ, લાલ પીળા ન થઈ જઈએ, ગમે તેમ કોઈનું માન અપમાન ન કરી નાખીએ. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. મનમુખી માણસ હંમેશા માની હોય છે. ભગવાનમુખી માણસ, સદગુરુમુખી માણસ, સંતમુખી માણસ એ હંમેશા દાસ થઈને વર્તી શકે છે. કારણ કે એને ખબર છે, જેમ તમે નોકરી ઉપર હો, જોબ કરો છો, તમારું ધાર્યું ન થાય તમે અકળાતા નથી, કારણ કે તમે જાણો છો આપણે ક્યાં માલિક છીએ, તમારી પાસે વિચાર છે, સમજણ છે થોડી, એટલે તમારું ધાર્યું ન થાય, તમારે આ ઓફિસમાં કામ કરવું છે તમને બીજી ઓફિસમાં લઈ જાય, તમારે આ સ્ટેટમાં રહેવું છે તમને કદાચ 2 સ્ટેટ દૂર મોકલે, નથી ગમતું, નથી કરવું, છતાં તમે બધું કરો છો, રાજી થઈને કરો છો, કારણ કે ભૌતિક સમજણ તમારી પાસે છે. ભૌતિક સમજણ છે એવી રીતે આધ્યાત્મિક સમજણ, મહારાજની મોટાઈ, મહિમાની સમજણ, મોટા સત્પુરુષના આશીર્વાદ અને કૃપાનું ફળ જો આપને સમજાઈ ગયું હોય, એનો રાજીપો સમજાઈ ગયો હોય, રાજીપો દેખાતો હોય, કે આવા મોટા સંત જો રાજી થશે તો જન્મો જન્મની મારી કસર ટાળી નાખશે, એમ જો સમજાઈ ગયું હોય તો એટલી વાત ચોક્કસ છે, જીવને
માન મળે નહીં તો એ મૂંઝાતો નથી. જેટલું માન મળે તેટલો એમને ખપ છે, જો માન ન મળે તો અમને એટલો ખપ ન રહે. તેથી અમારે તો જેટલું માન મળે તેટલો જ સત્સંગ રહે, અમારી જાતિનું આવું સ્વાભાવિક અંગ છે. વગર માને પણ સાચા ખપવાળા તો અમારી જાતિમાં એક જ છે, એવા એક બે હરિભક્તો ગણ્યા ગાંઠ્યા છે. અમે બધા જે ખપવાળા દેખાઈએ છીએ તે પણ તેમને લીધે છે, અને તેને આપ જાણો છો. વડલાના ઝાડમાં એક જીવ રહ્યો છે, તેને લીધે બધા પાંદડા અને ફળ ફૂલ હર્યા ભર્યા ને શોભી રહ્યા હોય છે. એમ મહારાજ, અમારી કાઠીની જાત એ કડવી જાત છે, આ તો માની જાત છે. અમારા મૂળગત સ્વભાવો એવા ઊંડા મૂળિયા જમાવીને બેઠા છે ને, પણ તેમ છતાં અમે આ સત્સંગમાં પડ્યા છીએ. તમને રાજી કરવા માટે થોડો ઘણો દાખલો કરીએ છીએ, એનું કારણ એટલું જ છે મહારાજ કે અમારી સાથે એવા હરિભક્ત છે જેનું જીવન આદર્શ છે, જેનું જીવન જોઈને અમે જીવિત થઈએ છીએ આ સત્સંગમાં. કોણ છે એવા? એવા તો એક દરબાર માચા ખાચર છે, બીજા મોટી બા છે, અને રાજબાઈ પણ એવા જ છે. તેમની ટેકને આધારે જ અમારું આ કાઠિયોનું સત્સંગ વન હર્યું ભર્યું ને પ્રફુલ્લિત દેખાય છે. લો, વડલાનું ઝાડ એનું નાનું એવું બીજ હોય, આખો વડ ઘેઘોર લીલો છમ રહે એક નાના બીજને કારણે, એમાં સત્સંગમાં એકાદ એવા સાચા આદર્શ સંત અને આદર્શ હરિભક્તની જરૂર છે. જ્યાં જ્યાં બે ચાર પાંચ પચાસ હરિભક્તો ભજન કરે છે ને, એની પાછળ કોઈક આદર્શ ઉદાહરણીય હરિભક્તનું જીવન હોય છે. ઘણી વાર કહું છું, આપણા ઉચ્ચારણથી નહીં, આપણા ઉદાહરણથી ઘણું બધું કામ થશે. અમે હમણાં શિકાગોમાં હતા, આ તો આપણે જે વાત અનુભવમાં હોય, જે વાત આપણે હરિભક્તો સાથે સાંભળી હોય, જોઈ હોય, આપણે ચોક્કસ જણાવવી જોઈએ. શિકાગોમાં રાજેશ ભગત પરીખ, એમણે એક વાત કરી, વાત મને સ્પર્શી ગઈ, મારી જીવનની ડાયરીમાં જાણે કે વાત નોંધાઈ ગઈ. રાજેશ ભગત એમ કહે, સ્વામી મારે થોડો ક્રોધવાળો સ્વભાવ હતો, નાની નાની વાતે ગુસ્સામાં આવી જાઓ, ન બોલવાનું બોલી નાખો. આ તો બધામાં પડ્યું છે, બધામાં. આપણી આટલી કથા સાંભળીમાં કોણ ક્રોધી નથી, કોણ અકળાતો નથી, કોણ મૂંઝાતો નથી, પણ એમણે જે વાત કીધીને સાર આવે છે. એકવાર મંદિરે દર્શન કરવા આવ્યા, એક ભક્તની કાર, એને કાર કાઢવાની, એની પાછળ બીજા ભક્તે કાર એવી રીતે મૂકેલી, એટલી બધી નજીક પેલી કાર નીકળે નહીં કોઈ વાતે. ત્યાં બે ત્રણ માણસો ભેગા થઈ ગયા. એક તો આવી સિચ્યુએશન હોય, એમાં સ્વભાવમાં ક્રોધ હોય, એટલે ક્રોધી માણસ તો પછી શું કરવા મળે, ઠાલે ને દાદા ગુસ્સો, હાથિયા પટગીર કુંડળના ગુસ્સાવાળો સ્વભાવ હતો, ક્રોધી સ્વભાવ હતો. રાત્રે બાથરૂમ જવા, પેશાબ કરવા ઊભા થયા, ઊંઘમાં ને ઊંઘમાં, એક બાજુ ઘાટી ઊંઘ, બીજી બાજુ બાથરૂમ જવા ગયા. બાથરૂમ જઈને આવે છે, ઊંઘમાં ને ઊંઘમાં આંખો બંધ છે, એમાં ગાડા સાથે પગ ભટકાયો, ગાડા ઉપર એવો ક્રોધ ચડ્યો, એક લાત મારી તોય ક્રોધ ઉતર્યો નહીં, બચકું ભર્યું, બે દાંત પાડી નાખ્યા. આવો ક્રોધ ગાડા ઉપર કરેલો એમણે. અરે આવો ક્રોધ તો ગામો ગામ ઘરોઘર જોવા મળે. બહેનું એવું કે ગાડી પાર્ક થોડી બીજા ભક્તે નજીકમાં કરી હશે, પેલી ગાડી નીકળે નહીં. રાજેશ ભગત પણ બેઠા, એમને ટ્રાય કરી તો પણ ગાડી નીકળે નહીં. યોગેશ ભગત ત્યાંથી નીકળ્યા, હજી શરૂઆતની મુલાકાત, એકાબીજાનો પરિચય પણ ઓછો, એમણે જોયું તકલીફ છે, એ આવ્યા. એમણે બહુ ધીરે રીને ગાડી સલામત રીતે કાઢી દીધી, બીજી ગાડીને અડી પણ નહીં, ગાડી નીકળી પણ ગઈ. હવે આ ઘટના કેવી છે, બધાએ રાજી થવું જોઈએ કે નહીં? ગાડી નીકળી ગઈ, અને જો ગાડી નીકળે એમ જ પેલા પાર્ક ન કર્યું હોત તો આ બીજા ભગતથી પણ ગાડી ન નીકળવી જોઈએ. બે ત્રણ જણાએ ટ્રાય કરી, ન નીકળી, યોગેશ ભગતથી ગાડી નીકળી ગઈ, પણ પેલા બધાને ક્રોધ વધી ગયો, ઓછો ન થયો. એ બધા ભક્તોમાં રાજેશ ભગત હતા, એમણે પેલાની ગાડી પડેલી ત્યાં જઈને લાત મારી મોટેથી. યોગેશ ભગતે
આ જોયું ને એમ એક જ શબ્દ ધીરેને કહ્યો ખાલી કે ભગત, એ ગાડી પણ કોઈ ભગવાનના ભક્તની છે, એમાં પણ મહારાજની મૂર્તિ છે, મહારાજ બેઠા છે. આ વાત રાજેશ ભગતને એવી લાગી ગઈ ચોટદાર, એમણે મને કહ્યું સ્વામી ત્યારથી મારું જીવન આખું ચેન્જ થઈ ગયું. એકદમ વાત સાચી છે, એણે તો ગાડી એની રીતે જ પાર્ક કરી છે, આપણને કાઢતા ન આવડી એ આપણી મિસ્ટેક છે, એ આપણે ઓળખી ન શક્યા. એના વિશે ગમે તેવું બોલ્યા એ બીજી મિસ્ટેક. એની ગાડીમાં ભગવાન બેઠા છે, ભક્તની ગાડી છે, એ પણ ભાવથી મંદિર આવ્યો છે, ને આપણે શું કર્યું? તમે વિચારો, જો જાગૃતિ ન હોય તો એક નાની એવી ઘટના પણ કેટલું મોટું રૂપ લઈ શકે છે, અને જો માણસના જીવનમાં જાગૃતિ હોય તો આભ ફાટી જાય ને તો પણ માણસ શાંત અને સ્વસ્થ રહી શકે છે. અદ્ભુત વાત છે. મહારાજ, અમે તો આવા સ્વભાવવાળા છીએ, પણ આ સત્સંગમાં સાચા ભગવાનના ભક્ત, સ્વભાવ છોડીને ભક્તિ કરનારા તો આ માચા ખાચર, જીવુબા એટલે મોટીબા અને રાજબા, આવા ભક્તો છે, એને જોઈને મહારાજ અમારું સત્સંગનું વન લીલું છમ રહે છે. જ્યાં સુધી ત્રણ છે ત્યાં સુધી તો અમારું કાઠિયોનું સત્સંગ વન સારું અને લીલું રહેશે, તેમના ગયા પછી જે લીલા રહે તે સાચા ખપવાળા કહેવાય. આવી રીતે દરબારો મહારાજને વાત કરે છે. હજી તો સુંદર મજાની વાત બે ચાર આવવાની છે મુદ્દાની. આજે સત્સંગનો કથાનો સમય પૂરો થાય છે, અત્યારે કથાને આપણે અહીંયા સમાપ્ત કરીશું. આગળની વાત આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજ.